હવે આગળ વાત કરીએ તો સોમનાથની. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે વધુ એક સેવાનું આજે લોકાર્પણ કરાયું. સોમનાથ મંદિરે દેશ વિદેશથી યાત્રિકો દર્શન કરવા માટે આવે છે, પરંતુ હાલના સમયમાં સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો ભગવાનનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પોસ્ટ વિભાગ દ્વારા ભક્તજનો મહાદેવની પ્રસાદી મેળવી શકશે. આજરોજ પ્રસાદની સુવિધા ઘરે બેઠા મેળવી શકાય તેનું ટ્રસ્ટના સેક્રેટરી પી કે લહેરી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવેલ, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પોસ્ટ વિભાગના ઓફિસર પણ હાજર રહેલ. પોસ્ટ વિભાગના અધિકારીએ જણાવેલ કે દેશમાં 1.5 લાખ પોસ્ટની ઓફિસ છે, જેથી દેશભરમાં લોકો સોમનાથ મહાદેવની પ્રસાદી સહેલાઈથી મેળવી શકશે. તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર જણાવેલ કે આવનારા સમયમાં વિદેશમાં પણ વસતા ભક્તજનો ઘરે બેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પ્રસાદી મેળવવા માટે ભક્તજન 251 રૂપિયા પોસ્ટમાં ચૂકવી સોમનાથની પ્રસાદી મેળવી શકશે. પરેશસિંહ જાદવ, ZSTV, ગીર સોમનાથ. સોમનાથના ભક્તો ઘરે બેઠા પ્રસાદ પ્રાપ્ત કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજના કરવામાં આવી છે. ખાસ કરીને આજે આ યોજનાનો ઓનલાઈન ઈ શુભારંભ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરી સાહેબના હસ્તે કરવામાં આવ્યો છે, જેમાં પોસ્ટ વિભાગના પોસ્ટ પાર્સલ જનરલ રાકેશજી તેમજ પોસ્ટ વિભાગ ના અધિકારી ટ્રસ્ટના અધિકારી પણ આ ઈ શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોને દેશભરમાં પોસ્ટ ઓફિસ મારફત 251 નો એમઓ કરી અને ઘરે બેઠા પ્રસાદ મંગાવી શકે એવી સુવિધા પોસ્ટ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે.